संस्कारी नगरी मा आजे अरेराटी व्यापी छे तेवी घटना सामे आवी छे। शहेरना वागोड़िया रिंग रोड पर दर्शनम उपवन नामनी सोसायटी मा मिस्त्री परिवार रहता हता। परिवारना मोभी प्रीतेश मिस्त्री तेमना पत्नी स्नेहाबेन तथा तेमना 7 वर्षना पुत्र हर्षिले जीवन टूंकाव्यु छे। समग्र मामले प्राप्त प्राथमिक विगतों अनुसार प्रीतेशभाई अने तेमना परिजनों छेल्ला केटलाक दिवसथी आसपासमां कोईने मळता न हता तेम आसपासना लोकोए जणाव्युं हतुं। गत रात्रे त्रणेय लोकोए घरमां ज गळे फांसो खाईने जीवन टूंकाव्युं हतुं। हाल तबक्के तमामना मृतदेहने पोस्टमोर्टम अर्थे मोकले आपवामां आव्या छे। गई काले सांजे एमना मधर से सीलाबेन मिस्त्री एमना उपर प्रीतेश भाई मैसेज करियो कि मम्मी तमे आवती काले सवारे 10 वागे घरे आई जजो, आपणे डिनर माटे जवानुं छे। त्यारबाद एमना मम्मी अहींया उपन रेसिडेंस जे ताना हाइट्सनी आसपास छे त्यां एमना डुप्लेक्स पर आया अने एमने त्यारबाद त्यां जोयुं के दरवाजा पासेथी उभा रही अने एमने एमना सन ने फोन कर्यो, जे प्रीतेश भाई जे एमना एक्सपायर थई गया छे एमना सन ने फोन कर्यो अने त्यारबाद एमने एकथी बे रिंग मारी तो एमने फोन रिसीव ना कर्यो। पछी एमना प्रीतेश भाईना मिसिसने कॉल कर्यो तो एमने पण फोन रिसीव ना कर्यो। ત્યારબાદ એમને દરવાજાની બેક સાઈડથી એટલે પાછળની સાઈડથી બીજા પાછળના દરવાજાથી ઉપર ગયા તો એમને જોયું, ડોર ખોલીને જોયું તો પ્રીતેશભાઈની હેંગિંગ બોડી એટલે કે ફાંસી ખાયેલી બોડી એમને જોવા મળી। તો ત્યારબાદ એમને ચકચાર મચાવી દીધો અને એમને એમના પોતાનો હોશ ખોઈ બેઠા અને બૂમા બૂમ કરી મૂકી। ત્યારબાદ આજુબાજુના રહીશો દોડી આવ્યા, એમને તપાસ કરી અને ઉપર ઘટના સ્થળે જોઈ અને એમને જોયું તો એમને જાણ મળી પ્રીતેશભાઈ ઘરે ફાંસો ખાઈને એક્સપાયર થઈ ગયા છે। ત્યારબાદ એમનો પ્રીતેશભાઈનો સન જે એપ્રોક્સ 7 યર્સની આસપાસનો છે એની પણ ડેડ બોડી એમના બેડ ઉપર જોવા મળી અને પ્રીતેશભાઈના મિસિસ એમની પણ ડેડ બોડી ત્યાં બેડની બાજુમાંની છે સુરાયેલી જોવા નજર પડી। આવી ઘટના આજુબાજુના લોકોએ રહીશોને જાણ પડી એટલે આજુબાજુ બધાને જણાવી દીધું। શું કારણ હોઈ શકે? કારણમાં એમને પ્રીતેશભાઈના બેડરૂમની વોલ ઉપર સુસાઇડ નોટમાં લખેલું છે કે એ પોતે શેરબજારના બિઝનેસમાં સંકળાયેલા હતા અને એને લઈને કંઈક આવું પગલું ભર્યું છે એવું એમને સુસાઇડ નોટમાં પણ લખેલું છે। નાણાકીયમાં તો એ પોતે બહુ સારા અને વેલસેટ હતા, પૈસે તકે પણ એમને બહુ સારું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતું, પણ અધરવાઇઝ એમને કંઈક બીજો કંઈક થોડા સમયમાં ઇસ્યુ આવી ગયો હોય। એમની પાસે હમણાં રિસેન્ટલી એમને ક્રિએટા કાર પણ નવી પરચેસ કરી હતી અને બધી રીતે એકદમ વેલસેટ હતા અને સારું એમને હતું। ત્યારબાદ એમને આ જે પગલું ભર્યું એનું રીઝન એમને પોતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે આ પ્રોબ્લેમ થયો છે। એમના મધરે મને ઇન્ફોર્મ કર્યું કે અહીંયા આવું બનાવ બન્યો છે, અમે અહીંયા આવ્યા। ત્યારબાદ ઘટના સ્થળ પર પોલીસ પણ ટાઈમ ટુ ટાઈમ દોડી આવી હતી, એમને પણ બધું ઇન્ટિમેશન ને બધું ચાલુ કરી દીધું અને એમના થ્રુ આ બધી માહિતી મળી છે। હવે કેસોનું ઉપર આપણે જોઈને જો કદાચ અનુમાન લગાવતા આપણને એવું જાણ થાય છે કે સૌ પ્રથમ કદાચ પ્રીતેશભાઈના મિસિસને હેંગિંગ કરી અને એમને નીચે ઉતારી અને ત્યારબાદ એમના સનને કદાચ કંઈક મોરા ઉપર ઉસેકું મૂકી અથવા તો ગળું દાબી અને કદાચ એક્સપાયર કરી દીધા હોય અને છેલ્લે લાસ્ટમાં એમને આ પોતે પગલું ભર્યું હોય એવું જણાય છે। મૂળ બરોડાના જ છે લોકો, બોર્ન બોર્ન બધું અહીંનું જ છે, એમનું લોકલ જ છે, પણ એમના પરિવારમાં તો એમના સિસ્ટર છે અને એમના મધર છે। પ્રીતેશભાઈના ફાધર અવેલેબલ નથી, એક્સપાયર થઈ ગયા છે ઘણા ટાઈમ પહેલાં અને પ્રીતેશભાઈ છેલ્લા 6 થી 7 વર્ષથી એમના ફેમિલીથી અલગ રેન્ટ ઉપર રહે છે અને અલગ જ રહેતા હતા। કેતન ચુનારા।